શહેરના ઘણા પ્રાણ પ્રશ્ને સામાજિક કાર્યકર ચંદ્રેશભાઈ વાણિયા ગત 7 જૂનથી નગરપાલિકા વિરુદ્ધ ઉપવાસ આંદોલન પર બેઠા છે. ધાંગધ્રા પાલિકામાં કાયમી ચીફ ઓફિસર નિમવા બસ સ્ટેન્ડ સર્કલનું સત્યમેવ જયતે નામકરણ કરવું તથા ધાંગધ્રા આવાસ યોજના મકાનો છેલ્લા 1 દશકાથી બિસ્માર હાલતમાં પડ્યા છે તે મકાન લોકોને ફાળવવા સહિતના કેટલાક મુદ્દે સામાજિક કાર્યકર દ્વારા ઉપવાસ આંદોલન છેડાયું છે, જેને 10 દિવસ કરતાં પણ વધુ સમય થયો હોવા છતાં હજુ સુધી કોઈ પણ અધિકારી તેમજ સરકાર દ્વારા આ બાબતની નોંધ લેવાઈ નથી, જેથી લોકોમાં વધુ રોષ ભભૂક્યો છે અને આગામી 20 જૂનના રોજથી પાણીનો પણ ત્યાગ કરવાની ચીમકી ઉચ્ચારતા ઉચ્ચ અધિકારીઓમાં દોડધામ શરૂ થઈ ગઈ છે. 7 તારીખના રોજથી 7/6/2018ના રોજથી ઉપવાસ ભૂખ હડતાલ આંદોલન ઉપર બેઠાલા છીએ નગરપાલિકા સામે. આજે એના 11 દિવસ થયા છે, પણ તેમ છતાં સરકારશ્રી દ્વારા, નગરપાલિકા કલેક્ટરશ્રી દ્વારા કોઈ પ્રકારની યોગ્ય કાર્યવાહી માટે લેખિતમાં કે કોઈ પ્રકારનો કાર્યવાહી કરેલ નથી અને આગામી દિવસોમાં 20 તારીખના રોજથી સતત અચોક્કસ પાણીનો ત્યાગ કરવાનો છું જ્યાં સુધી આનો નિરાકરણ ના આવે ત્યાં સુધી. બીજું કે ધાંગધ્રાના MLA ધારાસભ્યશ્રી 11 દિવસ થઈ ગયા હોવા છતાં હજુ સુધી અહીંયા આવેલા નથી, મુલાકાત લીધેલ નથી. એ લોકોને વોટ્સઅપ અને ફેસબુકના માધ્યમથી જાણ કરેલ, તેમ છતાં અહીંયા આવેલ નથી, એટલે એ ગુમ થઈ ગયેલા છે અને નિષ્ક્રિય છે એવું સીધું જ પણ દર્શાવી આવે છે.